નમસ્કાર મિત્રો મિસ્ટર કોડિંગ ચેનલમાં આપનું બહુ બહુ સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ઇન્વેન્ટરી અને જીએસટી સાથે ખરીદી થાય તો તેની એન્ટ્રી ટેલીની અંદર કઈ રીતે કરવી તે આપણે જોઈશું મિત્રો મેં અહીંયા મારો ટેલિસોફ્ટવેર શરૂ કરી દીધો છે મિત્રો આપણે ટેલીને એજ્યુકેશન મોડમાં શરૂ કરીશું માટે કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ અલ્ટર ડબલ્યુ હવે મિત્રો અહીંયા જે ડિફોલ્ટ કંપની ઓપન થઈ છે તે મિસ્ટર કોડિંગ લિમિટેડ છે તેને આપણે શર્ટ કરશું શર્ટ કરવા માટેની શોર્ટકટ કી અલ્ટર એફ વન ત્યારબાદ મિત્રો અહીંયા સિલેક્ટ કંપની ઉપર જઈ એન્ટર પ્રેસ કરશું એટલે ટેલીમાં ક્રિએટ કરેલી તમામ કંપનીનું લિસ્ટ આવશે તેમાંથી મિત્રો આપણે રાધે ઇન્ફોટેક સિલેક્ટ કરશું મિત્રો જે આગળનો વિડીયો હતો એટલે કે વિડીયો પાર્ટ નંબર ટ્વેન્ટી થ્રી તેમાં જે આપણે રાધે ઇન્ફોટેક ક્રિએટ કરેલી હતી તે કંપની આપણે અહીંયા સિલેક્ટ કરશું અને તેમાં આપણે તમામ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરીશું મિત્રો રાધે ઇન્ફોટેકની અંદર આપણે પહેલેથી જ ઇન્વેન્ટરી તૈયાર કરી લીધી છે તમામ સ્ટોક આઇટમ પહેલેથી તૈયાર કરી લીધી છે માટે અહીંયા આપણે રાધે ઇન્ફોટેક સિલેક્ટ કરી એન્ટર કી પ્રેસ કરશું એટલે રાધે ઇન્ફોટેક કંપની ઓપન થઈ જશે ત્યારબાદ મિત્રો આપણું પહેલું ટ્રાન્ઝેક્શન છે ઓમ માર્કેટિંગ પાસેથી નીચે મુજબની વસ્તુ ખરીદી મિત્રો આ ખરીદીનો ટ્રાન્ઝેક્શન છે અને ઓમ માર્કેટિંગ પાસેથી વસ્તુ ખરીદી છે ઉધાર ખરીદી છે અને ખરીદીમાં ત્રણ વસ્તુ ખરીદેલી છે સેન્ડિશ પેન ડ્રાઇવ સોળ જીબી બત્રીસ જીબી અને કિંગસ્ટોન પેન ડ્રાઈવ ચોસઠ જીબી મિત્રો આ આઈટમનું નામ છે આ એની ક્વોન્ટિટી છે અહીંયા તેની એક નંગની પ્રાઇઝ આપેલી છે અને અહીંયા ટોટલ અમાઉન્ટ છે મિત્રો આ ખરીદી પાંચ ટકા જીએસટી સાથે થયેલી છે માટે તેની અંદર અઢી ટકા સી જીએસટી અને અઢી ટકા એસ લાગશે અને આ જે ઇન્વોઇસ છે તે ત્રેવીસ નંબરનું ઇન્વોઇસ છે અને એક ચાર બે હજાર વીસનું આ ટ્રાન્ઝેક્શન છે તો મિત્રો હવે આ પરચેઝ ટ્રાન્ઝેક્શન છે તેની એન્ટ્રી આપણે ડેલીની અંદર કરીએ મિત્રો અહીંયા આપણે અકાઉન્ટિંગ વાઉચર ઉપર આવી જશું ત્યાં જઈને એન્ટ્રી કી પ્રેસ કરશું એટલે અહીંયા ઓપન થઈ જશે તેવા મિત્રો આપણે પરચેસ વાઉચર ઓપન કરવાનું છે પરચેસ વાઉચર ઓપન કરવા માટેની શોર્ટકટ કી છે એફ નાઇન તો મિત્રો અહીંયા એફ નાઇન કી પ્રેસ કરીશ એટલે પરચેસ વાઉચર ઓપન થઈ જશે તેવા મિત્રો જે પરચેસ વાઉચર ઓપન થયેલું છે તેમાં તમે જો ઓબ્ઝર્વેશન કરશો તો અહીંયા નેમ ઓફ આઈટમ છે અહીંયા ક્વોન્ટિટીઝ છે અહીંયા રેટ પર છે અને અહીંયા અમાઉન્ટ છે અને અહીંયા લખેલું છે પરચેસ લેઝર અને તેની ઉપર છે પાર્ટી એકાઉન્ટ નેમ હવે મિત્રો જો તમારું પરચેસ લેઝર આ મુજબનું દેખાતું ન હોય તો તેના માટે તમારે શું કરવું તે અહીંયા હું તમને બતાવી દઉં જો મિત્રો અહીંયા નેમ ઓફ આઇટમ ક્વોન્ટિટી આ પ્રમાણેનું વાઉચર ન આવતું હોય અને આ મુજબનું જો વાઉચર આવતું હોય ટુ કેશ અથવા ડેબિટ કેશ અથવા ડેબિટ અને ક્રેડિટ અહીંયા લખેલું છે ડેબિટ અને અહીંયા લખેલું છે ક્રેડિટ જો આ મુજબનું વાઉચર આવતું હોય તો આ વાઉચરને તમારે ઇન્વોઇસ મોડમાં ઓન કરવું પડશે તો મિત્રો ઇનવોઇસ મોડ ઓન કરવા માટે અહીંયા ઓપ્શન છે એઝ એ ઇનવોઇસ અને એની આગળ લખેલું છે વી અને વીની નીચે ડબલ અંડરલાઇન છે માટે આ ઓપ્શનને તમે ત્યાં જઈને ક્લિક પણ કરી શકો છો અથવા શોર્ટકટ કી છે કંટ્રોલ વી તો મિત્રો હું અહીંયા કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ કંટ્રોલ વી એટલે અહીંયા મિત્રો આપણું જે આઇટમની એન્ટ્રી કરવા માટેનું જે પરચેસ વાઉચર છે તે ઓપન થઈ જશે તો મિત્રો આ જે વાઉચર છે એ એઝ અ ઇનવોઇસ એન્ટ્રી કરેલી કહેવાય હવે ઘણી વખત મિત્રો એવું પણ બને કે અહીંયા જે પરચેસ લેજર છે તે ઓપ્શન ન હોય કંઈક આવી રીતે હોય પાર્ટી નેમ અને ત્યાર પછી સીધું પર્ટિક્યુલર રેટ અને અમાઉન્ટ તો અહીંયા પરચેસ લેજરનું ઓપ્શન અવેલેબલ નથી તો મિત્રો જો આવા સંજોગોમાં જો અહીંયા પરચેસ લેઝર ન હોય પરચેસ લેજરનું ઓપ્શન ન હોય તેને ઓન કરવા માટે મિત્રો અહીંયા જમણી બાજુ નીચે આપેલું છે આઈટમ ઇન્વોઇસ તો મિત્રો તમારે આઈટમ ઇન્વોઇસ મોડ ઓન કરવો પડશે અને આ મોડ ઓન કરવા માટેની શોર્ટકટ કી છે અલ્ટર આઈ અથવા અહીંયા તમે ક્લિક પણ કરી શકો છો મિત્રો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ અલ્ટર આઈ એટલે અહીંયા પરચેસ લેઝરનું ઓપ્શન આવી જશે હવે મિત્રો આપણું પહેલું ટ્રાન્ઝેક્શન છે તેની એન્ટ્રી કરીએ મિત્રો તેમાં ઇન્વોઇસ નંબર હતા ટ્વેન્ટી થ્રી ડેટ હતી એક ચાર બે હજાર વીસ પાર્ટીનું નામ હતું મિત્રો ઓમ માર્કેટિંગ મિત્રો હજી સુધી આપણે કોઈ પણ લેઝર તૈયાર કરેલા નથી માટે ઓમ માર્કેટિંગનું પણ લેઝર હશે નહીં તો આપણે ઓમ માર્કેટિંગનું લેઝર તૈયાર કરવું પડશે તો મિત્રો અહીંયા અહીંથી જ લેજર ક્રિએટ કરવા માટે અલ્ટર સી અહીંયા નામ આપી દઈશું ઓમ માર્કેટિંગ એન્ટર કી પ્રેસ કરશું મિત્રો ઓમ માર્કેટિંગ પાસેથી આપણે માલની ખરીદી કરીએ છીએ માટે તે કહેવાશે સન્ડરી ક્રેડિટર એટલે આપણે લિસ્ટ ઓફ ગ્રુપમાંથી સિલેક્ટ કરશું સન્ડરી ક્રેડિટર બાકીના તમામ ઓપ્શન મિત્રો આપણે ડિફોલ્ટ રાખશું અને છેલ્લે અહીંયા જીએસટી સુધી આપણે આવી જશું જેની પાસેથી આપણે ખરીદી કરીએ છીએ તેના જીએસટી નંબર તમારે અહીંયા દાખલ કરવા હોય તો કરી શકો છો ન દાખલ કરેલા હોય અને એન્ટર કી પ્રેસ કરશો તો અહીંયા એક વોર્નિંગ આવશે જે તમે એક્સેપ્ટ કરી શકશો અને છેલ્લે આ એકાઉન્ટ ક્રિએટ કરવા માટે એક્સેપ્ટ માટે પૂછી ત્યારે એન્ટર કી અથવા વાયકી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું તો મિત્રો અહીંયા ઓન માર્કેટિંગનું એકાઉન્ટ તૈયાર થઈ ગયું છે બીજા કોઈ રેફરન્સ હોય તો અહીંયા દાખલ કરી શકો છો ન દાખલ કરવા હોય આ અધર રેફરન્સની ડિટેલને અહીંથી જ એક્સેપ્ટ કરવી હોય તો કંટ્રોલ એ ત્યારબાદ મિત્રો અહીંયા પરચેસ લેજર સિલેક્ટ કરવાનો છે મિત્રો હજી સુધી આપણે પરચેસ લેજર તૈયાર કરેલું નથી મિત્રો આ જે ખરીદી છે તે પાંચ ટકા જીએસટીવાળી ખરીદી છે માટે અહીંયા આપણે પાંચ ટકા જીએસટીવાળું પરચેસ લેજર તૈયાર કરવું પડશે તો મિત્રો હું અહીંથી કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ અલ્ટર સી તો નવું લેજર ક્રિએટ કરવા માટેનું અહીં ઓપ્શન આવી જશે મિત્રો હું અહીંયા નામ આપીશ પરચેસ એટ ફાઇવ પર્સન્ટ જીએસટી એન્ટર કી પ્રેસ કરશું મિત્રો આ પરચેસ એકાઉન્ટ છે માટે લિસ્ટ ઓફ ગ્રુપમાંથી પરચેસ એકાઉન્ટ સિલેક્ટ કરશું એન્ટર કી પ્રેસ કરશું ઇન્વેન્ટરી અફેક્ટેડ છે તો તેમાં આપણે યસ સિલેક્ટ કરશું ટાઈપ ઓફ લેઝર નોટ એપ્લિકેબલ જીએસટી એપ્લિકેબલ સેટ ઓર અલ્ટર જીએસટી તેમાં યસ સિલેક્ટ કરશું એન્ટર કી પ્રેસ કરશું ડિસ્ક્રિપ્શન આપી શકો છો એચએસએન કોડ બ્લેન્ક રાખશું મિત્રો આ જે આપણે પરચેસ એકાઉન્ટ તૈયાર કરીએ છીએ તે રાજ્યની અંદરની ખરીદી હોય તેના માટેનું આપણે પરચેસ એકાઉન્ટ તૈયાર કરેલું છે તો અહીંયા આપણે સિલેક્ટ કરશું પરચેસ ટેક્સેબલ એન્ટર કી પ્રેસ કરશું ઇન્ટીગ્રેટેડ ટેક્સમાં દાખલ કરશું પાંચ ટકા સેન્ટ્રલ અને સ્ટેટ ટેક્સ તેની જાતે આવી જશે એન્ટર કી પ્રેસ કરશું અહીંયા આપણે સિલેક્ટ કરશું ગુડ્સ એન્ટર કી પ્રેસ કરશું છેલ્લે સુધી જઈ અને એક્સેપ્ટ કરશું હવે મિત્રો અહીંયા નેમ ઓફ આઇટમ સિલેક્ટ કરવાનો છે મિત્રો આપણી પહેલી આઇટમ છે સેન્ડિશ પેન સોળ જીબી તો અહીંયા મિત્રો આપણે કીબોર્ડમાંથી કી હું પ્રેસ કરીશ એસ તો એસથી શરૂ થતી તમામ આઇટમ હાઇલાઇટ થઈ જશે તેમાંથી આપણે સિલેક્ટ કરશું સેન્ડિશ પેન સોળ જીબી એન્ટર કી પ્રેસ કરશું મિત્રો ક્વોન્ટિટી હતી દસ અને એનો રેટ હતો બસો પિંચોતેર એન્ટર કી પ્રેસ કરશું અમાઉન્ટ ટોટલ અમાઉન્ટ તેની જાતે આવી જશે બીજી આઈટમ હતી મિત્રો સેન્ડિશ પેનડ્રાઇવ બત્રીસ જીબી એન્ટર કી પ્રેસ કરશું તે પણ દસ નંગ હતી અને તેનો ભાવ હતો પાંચસો પચાસ રૂપિયા એન્ટર કી પ્રેસ કરશું અમાઉન્ટ તેની જાતી આવી જશે ફરીથી એન્ટર કી પ્રેસ કરશું ત્યારબાદ મિત્રો નેક્સ્ટ આઈટમ હતી કિંગસ્ટોન પેન ચોસઠ જીબી પાંચ નંગ અને સાતસો રૂપિયાના ભાવે લીધી હતી તો અહીંયા આપણે સિલેક્ટ કરશું કિંગસ્ટોન પેનડ્રાઈવ ચોસઠ જીબી પાંચ નંગ અને સાતસો રૂપિયા ભાવ અહીંયા મિત્રો અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેશન થઈને આવી જશે હવે મિત્રો આપણે એન્ટર કી પ્રેસ કરશું ફરીથી એન્ટર કી પ્રેસ કરશું અને અહીંયા આપણે જે ટોટલ આવેલો છે સબ ટોટલ તેની બહાર આપણે આવી જઈશું હવે મિત્રો આપણે જીએસટી એકાઉન્ટ સી જીએસટી અને એસ જીએસટી એકાઉન્ટ અહીંયા સિલેક્ટ કરવા પડશે પણ મિત્રો આપણું આ પહેલું ટ્રાન્ઝેક્શન છે એટલે હજી સુધી આપણે CGST અને SGST એકાઉન્ટ તૈયાર કરેલા નથી તો અહીંયા મિત્રો આપણે અઢી ટકા ઓન પરચેસ અને અઢી ટકા ઓન પરચેસ એકાઉન્ટ તૈયાર કરવા પડશે તો મિત્રો હું અહીંયા કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ અલ્ટર સી મિત્રો આપણે અહીંયા નામ આપી દઈશું CGST ઓન પરચેસ એટ ટુ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ એન્ટર કી પ્રેસ કરશું ડ્યુ ટી એન ટેક્સિસ સિલેક્ટ કરશું એન્ટર કી પ્રેસ કરશું ટાઈપ ઓફ ડ્યુટી જીએસટી સેન્ટ્રલ ટેક્સ પર્સન્ટેજ કેલ્ક્યુલેશન ટુ પોઈન્ટ ફાઇવ એન્ટર કી પ્રેસ કરશું રાઉન્ડિંગ મેથડ નોટ એપ્લિકેબલ રાખશું એન્ટર કી પ્રેસ કરશું એક્સેપ્ટ કરશું હવે મિત્રો અહીંયા જીએસટી ઓન પરચેસ ટુ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે અને અહીંયા મિત્રો જીએસટી જે ટુ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ છે તે તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી ગયા છે હવે મિત્રો એન્ટર કી પ્રેસ કરશું નેક્સ્ટ લાઇનમાં આવી જશું હવે મિત્રો અહીંયા આપણે એસ જીએસટીનું એકાઉન્ટ તૈયાર કરશું તો મિત્રો હું અહીંથી નવું એકાઉન્ટ ક્રિએટ કરું તો અલ્ટર સી નામ આપી દઈશું એસ જીએસટી ઓન પરચેસ એટ ટુ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ એન્ટર કી ડ્યુટી ઇન્ડ ટેક્સિસ ટાઈપ ઓફ ડ્યુટી જીએસટી ટેક્સ પર્સન્ટેજ કેલ્ક્યુલેશન ટુ પોઈન્ટ ફાઈવ એન્ટર નોટ એપ્લિકેબલ એન્ટર અને એક્સેપ્ટ હવે મિત્રો અહીં એસ જીએસટીનું એકાઉન્ટ તૈયાર થઈ છે અને તેની અમાઉન્ટ પણ અહીંયા કેલ્ક્યુલેટ થઈને આવી ગઈ છે તો મિત્રો અહીંયા આપણે બિલની અંદર જોઈએ તો જીએસટીની અમાઉન્ટ હતી બસો ત્રાણું પોઈન્ટ પિંચોતેર તો અહીંયા પણ મિત્રો આવી ગઈ છે બસો ત્રણ પંચોતેર તો મિત્રો અહીંયા આપણે પરચેસની એન્ટ્રી કરી એન્ટર કી પ્રેસ કરશું અહીંયા ફરીથી એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા ટોટલ અમાઉન્ટમાં આવી જશું ફરીથી એન્ટર કી પ્રેસ કરશું નરેશનમાં આવી જશું અને ફરીથી એન્ટર કી પ્રેસ કરશું એટલે આ ટ્રાન્ઝેક્શન સેવ કરવા માટે પૂછશે ત્યારે મિત્રો વાય કી અથવા એન્ટર કી પ્રેસ કરીને સેવ કરશું તો મિત્રો આ પહેલું આપણું પરચેસનું ટ્રાન્ઝેક્શન જેની એન્ટ્રી આપણે કરી હવે મિત્રો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે આઈબીએમ પાસેથી નીચે મુજબની વસ્તુ ખરીદી છે મિત્રો આપણે આઈબીએમ પાસેથી ઉધાર માલ ખરીદી છે અને આઈબીએમ પાસેથી આપણે સેન્ડિશ પેન ડ્રાઈવ ચોસઠ જીબી અને કિંગસ્ટોન પેન ડ્રાઈવ ચોસઠ જીબી ખરીદેલી છે અને બંને પાંચ પાંચ નંગ છે અને આ મુજબના ભાવ છે મિત્રો ઇન્વોઇસ નંબર હતા ચૌદ અને ડેટ હતી બે ચાર બે હજાર વીસ હવે મિત્રો આપણે ડેટ ચેન્જ કરી લેશું ડેટ ચેન્જ કરવા માટે શોર્ટકટ કહી એફ ટુ ડેટ સેટ કરશું બે ચાર બે હજાર વીસ એન્ટર કી પ્રેસ કરશું ઇન્વોઇસ નંબર હતા મિત્રો ચૌદ નંબરનું ઇન્વોઇસ હતું તારીખ હતી બે ચાર બે હજાર વીસ પાર્ટીના નામમાં મિત્રો આઈબીએમ કંપની સિલેક્ટ કરવાની છે મિત્રો આઈબીએમનું એકાઉન્ટ હજી સુધી આપણે તૈયાર કરેલું નથી તો મિત્રો અહીંયા આપણે આઈબીએમનું એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે તો અહીંથી જ નવું એકાઉન્ટ ક્રિએટ કરવા માટે અલ્ટર સી નામ આપી દેસું આઈબીએમ એકાઉન્ટ એન્ટર કી પ્રેસ કરશું મિત્રો આઈબીએમ પાસેથી આપણે ખરીદી કરીએ છીએ માટે તે કહેવાશે સન્ડરી ક્રેડિટર એટલે લિસ્ટ ઓફ ગ્રુપમાંથી આપણે સિલેક્ટ કરશું સન્ડરી ક્રેડિટર એન્ટર કઈ પ્રેસ કરશું તમામ ઓપ્શન ડિફોલ્ટ રાખશું જીએસટી નંબર હોય તો દાખલ કરી શકો છો ન દાખલ કરવો હોય તો તમે અહીંથી એન્ટર પ્રેસ કરશો એટલે વોર્નિંગ આવશે જે તમારે એક્સેપ્ટ કરી એન્ટર કંઈ પ્રેસ કરી અને આ લેજર ક્રિએટ કરવા માટે એક્સેપ્ટ કરવાનું રહેશે અધર રેફરન્સ દાખલ કરવા હોય તો કરી શકો છો ન દાખલ કરવા હોય તો અહીંથી જ એક્સેપ્ટ કરવા માટે કંટ્રોલ એ ત્યારબાદ મિત્રો પરચેસ લેજર સિલેક્ટ કરવાનું છે મિત્રો આપણી આ ખરીદી છે તે પાંચ ટકા જીએસટીવાળી ખરીદી છે અને મિત્રો આપણે આગળના ટ્રાન્ઝેક્શનમાં પરચેસ એટ ફાઇવ પર્સન્ટ જીએસટીવાળું એકાઉન્ટ ઓલરેડી તૈયાર કરી લીધેલું હતું એટલે કે પરચેસનું લેજર આપણી પાસે તૈયાર છે તો તેને આપણે સિલેક્ટ કરીશું એન્ટર કી પ્રેસ કરશું મિત્રો પહેલી આઈટમ હતી સેન્ડિસ પેન ડ્રાઈવ ચોસઠ જીબી પાંચ ક્વોન્ટિટી અને છસો પંચોતેર ભાવ તો અહીંયા આપણે સિલેક્ટ કરશું સેન્ડિશ પેન ડ્રાઈવ ચોસઠ જીબી પાંચ ક્વોન્ટિટી છસો પિંચોતેર ભાવ એન્ટર કી પ્રેસ કરશું ત્યારબાદ મિત્રો બીજી આઈટમ હતી કિંગસ્ટોન પેન ડ્રાઈવ ચોસઠ જીબી એન્ટર કી પાંચ નંગ હવે મિત્રો આપણે અહીંયા રેટમાં સાતસો તેની જાતે આવી ગયા છે મિત્રો અહીંયા અગાઉની જે આપણી કિંગસ્ટોન પેન ખરીદી હતી તે સાતસો રૂપિયાના ભાવની હતી માટે અહીંયા સાતસો તેની જાતે આવી ગયા છે પરંતુ જે આઈબીએમ પાસેથી આપણે કિંગસ્ટોનની પેન ડ્રાઈવ પરચેસ કરેલી છે તે સાતસો દસ રૂપિયાના ભાવની આવી છે એટલે આપણે અહીંયા દાખલ કરશું સાતસો દસ એન્ટર કી પ્રેસ કરશું ફરીથી એન્ટર કી પ્રેસ કરશું નેક્સ્ટ લાઇનમાં આવી જશું અહીંયા મિત્રો ફરીથી એન્ટર કી પ્રેસ કરી અને આ જે સબ ટોટલ છે તેની બહાર આવી જશું હવે મિત્રો આ પાંચ ટકા જીએસટીવાળી ખરીદી છે માટે અહીંયા આપણે સી જીએસટી અને એસ જીએસટી અઢી ટકાવાળા સિલેક્ટ કરવા પડશે તો મિત્રો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ સી તો અહીંયા સીથી શરૂ થતાં એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે તો મિત્રો આપણે અગાઉ સી ઓન પરચેસ અઢી ટકા તૈયાર કરેલું છે તો તેને આપણે સિલેક્ટ કરશું એન્ટર કી પ્રેસ કરશું સી જીએસટીની અમાઉન્ટ કેલ્ક્યુલેટ થઈને આવી જશે એન્ટર કી પ્રેસ કરશું તેવી જ રીતે મિત્રો આપણે એસ સિલેક્ટ કરશું એન્ટર કી પ્રેસ કરશું અહીંયા એસ જીએસટીની અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે મિત્રો અહીંયા આપણે એસ જીએસટી અને સી જીએસટીના ખાતા ફરીથી બનાવેલા નથી કારણ કે આપણે અગાઉના ટ્રાન્ઝેક્શનમાં ઓલરેડી બનાવેલા હતા એટલા માટે

ઇન્વોઇસની ડેટ બે ચાર બે હજાર વીસ પાર્ટીનું નામ મિત્રો છે ભારત પ્રાઇવેટ લિમિટેડ મિત્રો ભારત પ્રાઇવેટ લિમિટેડનું ખાતું હજી સુધી આપણે તૈયાર કરેલું નથી તો અહીંથી અહીંયા તૈયાર કરવો પડશે અહીંથી જ તૈયાર કરવા માટે અલ્ટર સી નામ આપી દઈશું ભારત પ્રાઇવેટ લિમિટેડ એન્ટર કી પ્રેસ કરશું મિત્રો આપણે ભારત પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ખરીદી કરીએ છીએ માટે તે સન્ડરી ક્રેડિટર એટલે લિસ્ટ ઓફ ગ્રુપમાંથી આપણે સિલેક્ટ કરશું સન્ડરી ક્રેડિટર મેન્ટેન બિલ બાય બિલ યસ બાકીના તમામ ઓપ્શન ડિફોલ્ટ રાખશું અહીંયા આપણે જીએસટીની ડિટેલ દાખલ કરશું જો જીએસટી નંબર બ્લેન્ક રાખશું તો અહીંયા વોર્નિંગ આવશે તેને એક્સેપ્ટ કરવા માટે ફરીથી કોઈ એક કી પ્રેસ કરશું એન્ટર કી પ્રેસ કરશું અને છેલ્લે એક્સેપ્ટ કરશું તો મિત્રો અહીંયા ભારત પ્રાઇવેટ લિમિટેડ લેઝર તૈયાર થઈ ગયું છે અધર રેફરન્સ અહીંથી એક્સેપ્ટ કરવા માટે કંટ્રોલ એ એન્ટર કી પ્રેસ કરશું હવે મિત્રો આપણી આ જે ખરીદી છે તે અઢાર ટકા વાળી ખરીદી છે અને અહીંયા જે પરચેસ લેઝર છે તે પાંચ ટકાવાળું પરચેસ લેજર છે તો મિત્રો અહીંયા આપણે અઢાર ટકા જીએસટીવાળું પરચેસ લેઝર તૈયાર કરવું પડશે તો અહીંથી જ નવું લેઝર ક્રિએટ કરવા માટે અલ્ટર સી અહીંયા આપણે નામ આપશું પરચેસ એટ એટીન પર્સન્ટ એન્ટરકી પ્રેસ કરશું પરચેસ લેઝર છે એટલે લિસ્ટ ઓફ ગ્રુપમાંથી પરચેસ એકાઉન્ટ સિલેક્ટ કરશું એન્ટર કી પ્રેસ કરશું ઇન્વેન્ટરી યસ ટાઈપ ઓફ લેઝર નોટ એપ્લિકેબલ જીએસટી એપ્લિકેબલ સેટ ઓર અલ્ટર યસ એન્ટર કી પ્રેસ કરશું ડિસ્ક્રિપ્શન અને એચએસએન લેન્ક રાખશું નેચર ઓફ ટ્રાન્ઝેક્શન મિત્રો આ લેજર આપણે તૈયાર કરેલું છે તેમાં રાજ્યની અંદરની જ ખરીદી હોય તેની જ એન્ટ્રી આપણે કરવાના છીએ માટે પરચેસ ટેક્સેબલ સિલેક્ટ કરશું એન્ટરકી પ્રેસ કરશું ઇન્ટીગ્રેટેડ ટેક્સ અઢાર ટકા અને સેન્ટર અને સ્ટેટ નવ ટકા તેની જાતે આવી જશે એન્ટરકી પ્રેસ કરશું ફરીથી લેજરમાં આવી જશું ગુડ સિલેક્ટ કરશું એન્ટરકી પ્રેસ કરશું ને એક્સેપ્ટ કરશું તો મિત્રો અહીંયા પરચેસ એટ એન પર્સન્ટ લેજર તૈયાર થઈ ગયું છે હવે મિત્રો આપણે આઇટમ સિલેક્ટ કરવાની છે મિત્રો આપણી પહેલી આઇટમ છે વેસ્ટર્ન ડિજિટલ હાર્ડ ડિસ્ક પાંચસો જીબી સિલેક્ટ કરશું ક્વોન્ટિટી આપણે ખરીદેલી છે આઠ એન્ટર કી પ્રેસ કરશું મિત્રો આપણે અઠ્યાવીસોના ભાવે ખરીદેલી છે એટલે અહીંયા રેટ દાખલ કરશું અઠ્યાવીસો એન્ટર કી પ્રેસ કરશું અમાઉન્ટ એની જાતે આવી જશે બીજી આઇટમ છે મિત્રો વેસ્ટર્ન ડિજિટલ હાર્ડડીસ્ક વન ટીબી સિલેક્ટ કરશું એન્ટર કી પ્રેસ કરશું નંગ દાખલ કરી દઈએ દસ રેટ છેનો એનો તેત્રીસો એન્ટર કી એન્ટર કી એન્ટર કી ત્યારબાદ મિત્રો નેક્સ્ટ આઇટમ છે સીગેટ હાર્ડ હાર્ડડીસ્ક પાંચસો જીબી સિલેક્ટ કરશું પાંચ નંગ ખરીદેલા છે એન્ટર કી ભાવ છે ત્રણ હજાર એન્ટર કી અમાઉન્ટ તેની જાતે આવી જશે ફરીથી એન્ટર કી પ્રેસ કરશું નેક્સ્ટ આઇટમ છે મિત્રો સિગેટ હાર્ડડીસ્ક વન ટીબી એન્ટર કી પ્રેસ કરશું દસ નંગ પરચેસ કરેલા છે અને તેનો ભાવ છે પાંત્રીસો રૂપિયા એન્ટર કી પ્રેસ કરશું અમાઉન્ટ તેની જાતે આવી જશે ફરીથી એન્ટર કી પ્રેસ કરશું નેક્સ્ટ લાઇનમાં આવી જશું અહીંયા મિત્રો ફરીથી એન્ટર કી પ્રેસ કરીને સબ ટોટલ જે અહીંયા છે તેની બહાર આવી જશું હવે મિત્રો આપણે અહીંયા સી જીએસટી અને એસ ના એકાઉન્ટ સિલેક્ટ કરવા પડશે પણ મિત્રો અહીંયા અઢાર ટકાવાળી ખરીદી છે માટે નવ ટકા સી જીએસટી અને નવ ટકા એસ જીએસટી હોય તેવું આપણે એકાઉન્ટ સિલેક્ટ કરવું પડશે તો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ સી તો અહીંયા મિત્રો અઢી ટકાવાળું સી જીએસટીનું એકાઉન્ટ છે નવ ટકાવાળું નથી તો મિત્રો અહીંયા આપણે નવ ટકા સી અને નવ ટકા એસ જીએસટી ઓન પરચેસ એવું ડ્યુટી એન્ડ ટેક્સનું એકાઉન્ટ તૈયાર કરવું પડશે તો અહીંથી જ નવું એકાઉન્ટ ક્રિએટ કરવા માટે અલ્ટર સી અહીંયા આપણે મિત્રો નામ આપશું સી જીએસટી ઓન પરચેસ એટ નાઇન પર્સન એન્ટર કી પ્રેસ કરશું ગ્રુપ સિલેક્ટ કરશું ડ્યુટી એન્ડ ટેક્સ એન્ટર કી પ્રેસ કરશું જીએસટી સેન્ટ્રલ ટેક્સ પર્સન્ટેજ કેલ્ક્યુલેશન રહેશે નવ ટકા એન્ટર કી નોટ એપ્લિકેબલ એન્ટર કી અને એક્સેલ અહીંયા મિત્રો સી જીએસટી તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી ગયું છે ત્યારબાદ મિત્રો એસ જીએસટીનું એકાઉન્ટ ક્રિએટ કરશું અલ્ટર સી નામ આપી દેશું એસ જીએસટી ઓન પરચેસ એટ નાઇન પર્સન્ટ એન્ટરકી પ્રેસ કરશું ડ્યુટી એન્ડ ટેક્સિસ ટાઈપ ઓફ ડ્યુટી ટેક્સીસ જીએસટી સ્ટેટ ટેક્સ નવ ટકા નોટ એપ્ટિકેબલ એન્ટરકી અને એક્સેપ્ટ તો મિત્રો અહીંયા આપણે સી ને એસ જીએસટી લેજર તૈયાર કરી અને અહીંયા અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી ગઈ છે હવે મિત્રો અહીંયા આપણે એન્ટર કી પ્રેસ કરશું ફરીથી એન્ટર કી પ્રેસ કરશું પ્રોવાઈડ જીએસટી ઈવે બિલ ડિટેલ્સ હવે જો તમારે મિત્રો અહીંયા ઈવે બિલ તૈયાર કરવું હોય તો અહીંયા તમારે યસ સિલેક્ટ કરવાનું અને જો ઇવે બિલ તૈયાર ન કરવું હોય તો અહીંયા નો સિલેક્ટ કરવાનું તો મિત્રો હું અહીંયા નો સિલેક્ટ કરું છું મિત્રો ઈવે બિલ શું છે તે આપણે આવનારા વિડીયોમાં જાણીશું તો મિત્રો અહીંયા આપણે જ્યાં જૂનું વર્ઝન છે ટેલી ઈ આર નાઇન તેમાં મિત્રો આપણે આ વિડીયોમાં પરચેસ એક પરચેસ વિશે અને નેક્સ્ટ વિડીયોમાં સેલ્સ વિશે જાણી અને આ જે વિડીયો સિરીઝ છે તેને પૂરી કરશું અને જે નેક્સ્ટ વિડીયો ટ્યુટોરિયલ છે તે આપણે મિત્રો જે નવું વર્ઝન આવેલું છે ટેલી પ્રાઇમ તેમાં આપણે શરૂ કરવાના છીએ તો મિત્રો અહીંયા આપણે નો સિલેક્ટ કરી એન્ટર પ્રેસ કરીને આ લે આ વાઉચર છે તે એક્સેપ્ટ કરશું ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે સરોજ એન્ટરપ્રાઇઝ પાસેથી નીચે મુજબની વસ્તુ ખરીદી હવે મિત્રો જે આપણે સરોજ એન્ટરપ્રાઇઝ પાસેથી વસ્તુની ખરીદી કરેલ છે તે બાર ટકા જીએસટી સાથે ખરીદી કરેલ છે અને તેની અંદર આપણે મિત્રો ટેલી અકાઉન્ટિંગ સિલ્વર અને મિરેકલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વસ્તુ ખરીદેલી છે તો મિત્રો આ વાઉચરની એન્ટ્રી આપણે ટેલીની અંદર કરીએ હવે મિત્રો અહીંયા ટ્રાન્ઝેક્શનની ડેટ હતી બે ચાર બે હજાર વીસ તો ડેટ સેટ કરશું ડેટ સેટ કરવા માટે શોર્ટકટ કહીએફુ ડેટ સેટ કરશું બે ચાર બે હજાર વીસ એન્ટરકી પ્રેસ કરશું સપ્લાયર ઇન્વોઇસ નંબર હતા મિત્રો અઢાર અહીંયા અઢાર દાખલ કરી દઈશું ઇન્વોઇસ ડેટ બે ચાર બે હજાર વીસ પાર્ટીના નામમાં મિત્રો સરોજ એન્ટરપ્રાઇઝ સિલેક્ટ કરવાનું છે મિત્રો સરોજ એન્ટરપ્રાઇઝ હજી સુધી આપણે તૈયાર કરેલું નથી માટે આ લેજર તૈયાર કરશું અહીંથી લેજર ક્રિએટ કરવા માટે અલ્ટર સી નામ આપી દેસું સરોજ એન્ટરપ્રાઇઝ એન્ટરકી પ્રેસ કરશું મિત્રો સરોજ એન્ટરપ્રાઇઝ પાસેથી આપણે વસ્તુ ખરીદીએ છીએ માટે તે સન્ડ્રી ક્રેડિટર એટલે અહીંયા લિસ્ટ ઓફ ગ્રુપમાંથી સિલેક્ટ કરશું સન્ડ્રી ક્રેડિટર સિલેક્ટ કરશું તમામ ઓપ્શન ડિફોલ્ટ રાખશું એન્ટર કી પ્રેસ કરશું જીએસટી ડિટેલ બ્લેન્ક રાખશું એટલે અહીંયા વોર્નિંગ આવશે વોર્નિંગને એક્સેપ્ટ કરશું છેલ્લે સુધી જતા રહીશું અને ફરીથી આપણે આ લેઝર તૈયાર કરવા માટે એક્સેપ્ટ કરશું મિત્રો એ લેઝર તૈયાર થઈ ગયું છે અધર રેફરન્સ કંટ્રોલ એ એક્સેપ્ટ કરશું મિત્રો આ જે પરચેસ છે તે બાર ટકા જીએસટીવાળું પરચેસ છે માટે અહીંયા જે આપણું પરચેસ લેઝર છે તે બાર ટકા વાળું સિલેક્ટ કરવું પડશે જે હજુ સુધી આપણે તૈયાર કરેલું નથી તો અહીંથી નવું લેઝર ક્રિએટ કરવા માટે અલ્ટર સી નામ આપી દઈશું પરચેસ એટ ટવેલ્વ પર્સન્ટ જીએસટી એન્ટર કી પ્રેસ કરશું મિત્રો આ પરચેસ લેઝર છે એટલે લિસ્ટ ઓફ ગ્રુપમાંથી આપણે સિલેક્ટ કરશું પરચેસ એકાઉન્ટ ઇન્વેન્ટરી યસ જીએસટી એપ્લિકેબલ સેટ ઓર અલ્ટર યસ એન્ટર કી ડિસ્ક્રિપ્શન અને એચએસન કોડ બ્લેન્ક રાખશું નેચર ઓફ ટ્રાન્ઝેક્શન મિત્રો રાજ્યની અંદરની ખરીદી રહેશે માટે અહીંયા સિલેક્ટ કરશું પરચેસ ટેક્સેબલ સિલેક્ટ કરશું એન્ટર કી પ્રેસ કરશું ઇન્ટીગ્રેટેડ ટેક્સ મિત્રો આ બાર ટકા વાળું પરચેસ લેઝર છે માટે ઇન્ટીગ્રેટેડ ટેક્સ આવશે બાર ટકા સેન્ટર અને સ્ટેટ છ ટકા એન્ટર કી ફરીથી લેઝરમાં આવી જઈશું ગુડ સિલેક્ટ કરશું એન્ટર કી પ્રેસ કરશું ને એક્સેપ્ટ કરશું હવે મિત્રો નેમ ઓફ આઈટમમાં આપણી પહેલી આઇટમ હતી ટેલી અકાઉન્ટિંગ સિલ્વર તો મિત્રો હું અહીંયા કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ ટી તો ટીથી શરૂ થતાં તમામ આઇટમ હાઇલાઇટ થઈ જશે તેમાં મિત્રો આપણે સિલેક્ટ કરશું ટેલી એકાઉન્ટિંગ સિલ્વર એન્ટર કી પ્રેસ કરશું ક્વોન્ટિટી પાંચ રેટ છે પંદર હજાર એન્ટર કી પ્રેસ કરશું અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે બીજી આઈટમ હતી મિત્રો મિરેકલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરશું એન્ટર કી પ્રેસ કરશું ત્રણ નંગ અમાઉન્ટ દાખલ કરશું રૂપિયા બાર હજાર એન્ટર કી પ્રેસ કરશું અમાઉન્ટ તેની જાતે આવી જશે ફરીથી એન્ટર કી પ્રેસ કરશું એટલે નેક્સ્ટ લાઇનમાં આવી જશું ફરીથી એન્ટર કી પ્રેસ કરી અને આજે સબ ટોટલ છે તેની બહાર આવી જશું હવે મિત્રો અહીંયા આપણે છ ટકા સી જીએસટી અને છ ટકા એસ જીએસટીવાળું લેઝર સિલેક્ટ કરવું પડશે જે હજુ સુધી આપણે ક્રિએટ કરેલું નથી તેને આપણે અહીંથી જ ક્રિએટ કરશું એટલે અહીંયા કી પ્રેસ કરશું અન્ટર સી નામ આપી દઈશું મિત્રો સી જીએસટી ઓન પરચેસ એટ સિક્સ પર્સન એન્ટર કી પ્રેસ કરશું લિસ્ટ ઓફ ગ્રુપ ડ્યુટી એન ટેક્સ એન્ટર કી જીએસટી સેન્ટ્રલ ટેક્સ છ ટકા આપણે કેલ્ક્યુલેટ કરવાના છે માટે અહીંયા આપણે લખશું છ એન્ટર કી નોટ એપ્લિકેબલ એન્ટર કી અને એક્સેપ મિત્રો અહીંયા છ ટકાવાળું સી જીએસટી તૈયાર થઈ ગયું છે એન્ટર કી પ્રેસ કરશું હવે મિત્રો આપણે અહીંથી છ ટકાવાળું એસ જીએસટી તૈયાર કરશું અલ્ટર સી એસ જીએસટી ઓન પરચેસ એટ સિક્સ પર્સન્ટ એન્ટર કી પ્રેસ કરશું ડ્યુટી એન ટેક્સિસ ટેક્સ ટાઈપ જીએસટી સ્ટેટ ટેક્સ છ ટકા કેલ્ક્યુલેશન કરવાના છીએ એન્ટર કી નોટ એપ્લિકેબલ એન્ટર કી અને એક્સેપ્ટ તો મિત્રો અહીંયા છ ટકા સી જીએસટી અને છ ટકા એસ જીએસટીવાળું એકાઉન્ટ તૈયાર થઈ ગયું છે અને તેની અમાઉન્ટ પણ કેલ્ક્યુલેટ થઈ ગઈ છે એન્ટર કી પ્રેસ કરશું ફરીથી એન્ટર કી પ્રેસ કરશું ઇવે બિલ નો સિલેક્ટ કરશું એન્ટર કી એન્ટર કી અને એક્સેપ્ટ હવે મિત્રો આપણું નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે મુંબઈમાં આવેલ સત્યમ ઇન્ફોટેક પાસેથી નીચે મુજબની વસ્તુ ખરીદી હવે મિત્રો આપણે આ જે ખરીદી છે તે રાજ્યની બહારની ખરીદી છે અને અહીંયા જે પરચેસ છે તે પાંચ ટકા જીએસટી વાળું છે કે જેમાં આપણે આઈ જીએસટી કેલ્ક્યુલેટ કરવાનો છે કારણ કે આ જે ખરીદી છે તે રાજ્યની બહારની ખરીદી છે તો મિત્રો આ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી આપણે ટેલીની અંદર કરીએ મિત્રો તારીખ છે બે ચાર બે ડેટ સેટ કરવા માટે શોર્ટકટ કી એફ ડેટ સેટ કરશું બે ચાર બે એન્ટર કી પ્રેસ કરશું ઇન્વોઇસ નંબર હતા મિત્રો પાંચ ઇન્વોઇસ ડેટ બે ચાર એન્ટર કી પ્રેસ કરશું પાર્ટીનું નામ છે સત્યમ ઇન્ફોટેક હજી સુધી લેઝર તૈયાર કરેલ નથી નવું લેઝર તૈયાર કરશું અલ્ટર સી નામ આપી દેસું સત્યમ ઇન્ફોટેક એન્ટર કી પ્રેસ કરશું મિત્રો સત્યમ ઇન્ફોટેક પાસેથી આપણે વસ્તુની ખરીદી કરીએ છીએ માટે તે સન્ડરી ક્રેડિટર કહેવાશે લિસ્ટ ઓફ ગ્રુપમાંથી સિલેક્ટ કરશું સન્ડરી ક્રેડિટર એન્ટર કી પ્રેસ કરશું બાકીના તમામ ઓપ્શન ડી રાખશું અને ખાસ મિત્રો આપણે અહીંયા જ્યારે સ્ટેટ સિલેક્ટ કરવાનો આવે ત્યારે આ રાજ્યની બહારની કંપની છે કે જેની પાસેથી આપણે ખરીદી કરીએ છીએ તો અહીંયા તેનું આપણે સ્ટેટ સિલેક્ટ કરશું મહારાષ્ટ્ર એન્ટર કી પ્રેસ કરશું જીએસટી ડિટેલમાં આવી જશું જીએસટી ડિટેલ જો હોય તો દાખલ કરી શકો છો ન દાખલ કરો તો અહીંયા વોર્નિંગ આવશે જેને આપણે એક્સેપ્ટ કરશું એન્ટર કી પ્રેસ કરશું અને એક્સેપ્ટ કરશું તો મિત્રો અહીંયા સત્ય મિનિટ તૈયાર થઈ ગયું છે અધર રેફરન્સ અહીંથી એક્સેપ્ટ કરવા માટે કંટ્રોલ એ મિત્રો આ ખરીદી છે તે પાંચ ટકા જીએસટીવાળી ખરીદી છે અને મિત્રો આપણું પરચેસ લેજર પહેલેથી જ તૈયાર કરેલું છે પાંચ ટકા જીએસટીવાળું પણ આ જે લેજર છે મિત્રો તે રાજ્યની અંદરની જે ખરીદી હોય તેના માટેનું પરચેસ લેઝર છે તો મિત્રો અહીંયા આપણે પરચેસનું નવું લેઝર તૈયાર કરવું પડશે અને તેમાં આપણે રાજ્યની બહારની ખરીદી કરેલી હોય તે મુજબનું જીએસટી ડિટેલ એમાં સિલેક્ટ કરવી પડશે તો અહીંથી આપણે મિત્રો નવું લેજર ક્રિએટ કરવા માટે અલ્ટર સી નામ આપશું પરચેસ એટ ફાઇવ પર્સન્ટ આઈ જીએસટી એન્ટર કી પ્રેસ કરશું મિત્રો અહીંયા પરચેસ છે માટે લિસ્ટ ઓફ ગ્રુપમાંથી પરચેસ એકાઉન્ટ સિલેક્ટ કરશું એન્ટરકી પ્રેસ કરશું ઇન્વેન્ટરી યસ ટાઈપ ઓફ લેઝર નોટ એપ્લિકેબલ જીએસટી એપ્લિકેબલ સેટ ઓર અલ્ટર યસ ડિસ્ક્રિપ્શન અને એચસન કોડ બ્લેન્ક રાખશું મિત્રો નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં મિત્રો આપણે અહીંયા સિલેક્ટ કરશું ઇન્ટરસ્ટેટ પરચેસ ટેક્સેબલ કારણ કે મિત્રો આ બે રાજ્ય વચ્ચેનું આ ટ્રાન્ઝેક્શન છે માટે અહીંયા આપણે સિલેક્ટ કરશું ઇન્ટરસ્ટેટ ટેક્સેબલ અને અહીંયા ઇન્ટિગ્રેટેડ ટેક્સમાં દાખલ કરશું પાંચ ટકા એન્ટર કી પ્રેસ કરશું ફરીથી લેઝરમાં આવી જશું ગુડ સિલેક્ટ કરશું એન્ટર કી પ્રેસ કરશું ને એક્સેપ્ટ કરશું હવે મિત્રો આપણે જે વસ્તુ ખરીદેલી છે તે પહેલી છે સેન્ડિશ પેન ડ્રાઈવ બત્રીસ જીબી તો અહીંયા આપણે સિલેક્ટ કરશું સેન્ડિશ પેન ડ્રાઈવ બત્રીસ જીબી મિત્રો અહીંયા આપણી પાસે અત્યારે કેટલા નંગ સ્ટોકમાં છે તે અહીંયા બતાવે છે મિત્રો આપણે સેન્ડિસ પેન ડ્રાઈવ અહીંયા સિલેક્ટ કરશું એન્ટર કી પ્રેસ કરશું નંગ દાખલ કરશું દસ નંગ પરચેસ કરેલા છે મિત્રો જૂની ખરીદી હતી તે પાંચસો પચાસના ભાવની હતી નવી ખરીદી છે તે ચારસો પિંચોતેરના ભાવની છે રેટ દાખલ કરશું એન્ટર કી પ્રેસ કરશું ફરીથી એન્ટર કી પ્રેસ કરીને નેક્સ્ટ લાઇનમાં આવી જઈશું બીજી આઈટમ છે મિત્રો કિંગસ્ટોન પેન ડ્રાઈવ ચોસઠ જીબી અહીં સિલેક્ટ કરશું એન્ટર કી પ્રેસ કરશું નંગ દાખલ કરી દઈશું પાંચ તેનો ભાવ હતો મિત્રો છસો પિંચોતેર એન્ટર કી પ્રેસ કરશું નેક્સ્ટ લાઇનમાં આવી જશું અહીંયા ફરીથી આપણે એન્ટર કી પ્રેસ કરશું એટલે આ જે સબ ટોટલ છે તેની બહાર આવી જશું હવે મિત્રો આ આઈ જીએસટીની ખરીદી છે માટે અહીંયા આપણે આઈ જીએસટીનું લેજર હજી સુધી તૈયાર કરેલ નથી કે જે આપણે તૈયાર કરવું પડશે મિત્રો અહીંથી જ નવું લેઝર ક્રિએટ કરવા માટે અલ્ટર સી નામ આપી દેસું આઈ જીએસટી ઓન પરચેસ એટ ફાઈવ પર્સન એન્ટર કી પ્રેસ કરશું ડ્યુટી એન્ડ ટેક્સિસ જીએસટી છે ઇન્ટીગ્રેટેડ ટેક્સ છે અને પર્સન્ટેજ કેલ્ક્યુલેશન છે પાંચ ટકા એન્ટર કી પ્રેસ કરશું રાઉન્ડિંગ મેથડ નોટ એપ્લિકેબલ એન્ટર કી પ્રેસ કરશું ને એક્સેપ્ટ કરશું મિત્રો અહીંયા આઈ જીએસટી તૈયાર થઈ ગયું છે અને તેની અમાઉન્ટ પણ કેલ્ક્યુલેટ થઈને આવી ગઈ છે મિત્રો ફરીથી આપણે અહીંયા એન્ટર કી પ્રેસ કરશું નેક્સ્ટ લાઇનમાં આવી જશું ફરીથી એન્ટર કી પ્રેસ કરશું અને છેલ્લે સુધી જઈને આ વાઉચર આપણે સેવ કરશું મિત્રો આ રીતે આપણે તમામ વાઉચરની એન્ટ્રી કરેલી છે અને આ તમામ વાઉચરમાં આપણે મિત્રો ઇન્વેન્ટરી સાથે અને જીએસટી સાથેની એન્ટ્રી કરેલી છે તો મિત્રો આ રીતે તમે અહીંયા જે દર્શાવેલા તમામ ટ્રાન્ઝેક્શન છે તેની એન્ટ્રી ટેલીની અંદર કરી લો જેથી કરીને તમને ઇન્વેન્ટરી અને જીએસટી સાથે વાઉચરની એન્ટ્રી કઈ રીતે કરી તે એકદમ સરળતાથી સમજાઈ જશે મિત્રો આ જે ફાઇલ છે તે ડાઉનલોડ કરવા માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તો તેને ડાઉનલોડ કરી અને આ મુજબની તમે પ્રેક્ટિસ કરી લો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે જીએસટી અને ઇન્વેન્ટરી સાથે સેલ્સ કઈ રીતે કરવું વેચાણ કઈ રીતે કરવું તેના વિશે જાણીશું અને આ સિવાય મિત્રો ટેલીમાં તમને કોઈ કન્ફ્યુઝન હોય કોઈ એવા ટ્રાન્ઝેક્શન કે તેની એન્ટ્રી કઈ રીતે કરવી તે ખ્યાલ ન આવતો હોય તો તે તમામ વસ્તુ અમને કમેન્ટમાં જણાવો જેનું અમે તમને સોલ્યુશન આપશું મિત્રો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ